સુરતના ડિંડોલી વિસ્તારમાંથી માનવતા શરમસાર કરતી ઘટના સામે આવી છે. સગા બાપે 15 વર્ષની દીકરીની છેડતી કરતા તેણીની માતાએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે કિશોરીના પિતા સામે છેડતીનો ગુનો દાખલ કરી નરાધમ પિતાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર શહેરના ડિંડોલી વિસ્તારમાં પ્રિયંકા સોસાયટીમાં રહેતા 3 સંતાનના પિતાએ પોતાની 15 વર્ષની દીકરી પર દાનત બગાડી હતી. છેલ્લા 3 વર્ષથી અવારનવાર નરાધમ પિતા તેની દીકરી સાથે શારીરિક અડબલા કરતો હતો, પરંતુ ઘરની આબરૂ જવાને કારણે તેઓએ કોઈ પણ પ્રકારની પોલીસ ફરિયાદ ન કરી હતી. પરંતુ બાદમાં દીકરીએ આવું કરવાની ના પાડતા છતાં પણ તેના પિતા અવારનવાર શારીરિક અડબલા કરતો હતો. કિશોરીના પિતા પોતાની પુત્રીને ધમકી આપતા કહ્યું હતું કે જો આ બાબતને તું કોઈને જાણ કરીશ તો પોતાની નસ કાપી નાખીશ અને મરી જઈશ, તેમ કહીને ડરાવી ધમકાવીને દીકરી સાથે શારીરિક અડપલા કરતો હતો. 3 વર્ષ જેટલો સમય જતાં આખરે કિશોરીએ આ મામલે તેની માતાને સંઘળી હકીકત જણાવી હતી. માતાએ પણ તેના પતિને સમજાવવાની કોશિશ કરવા છતાં પણ તેના પતિએ દીકરી સાથે શારીરિક અડપલા કરવાનું ચાલુ રાખતા ગતરોજ કિશોરીની માતાએ ડિંડોલી પોલીસ મથકમાં પતિ સામે છેડતીની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આખરે નરાધમ પિતા સામે છેડતીનો ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.